છેલ્લા ચાર મહિનાથી દ્વારકામાં દ્વારિકા દર્શનની બસ સેવા બંધ કરી દેવામાં આવી છે ત્યારે ત્યાં જનારા ભક્તોને તેમજ દ્વારિકાનાથના ચાહકોને દ્વારકામાં ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે નમસ્કાર હું છું સાયમા સૈયદ અને આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ યાત્રાધામ દેવભૂમિ દ્વારકામાં દરરોજ હજારો પ્રવાસીઓ દર્શન માટે આવે છે જેથી દ્વારકા તથા આસપાસના જોવાલાયક સ્થળોની મુલાકાત માટે દ્વારકા દર્શન બસ સેવા શરૂ કરાઈ હતી જે છેલ્લા ચાર મહિનાથી બંધ કરી દેવાતા પ્રવાસીઓની સુવિધા છીનવાઈ છે અને તેમની મુશ્કેલી વધી છે બેટ દ્વારકા નાગેશ્વર રૂક્ષ્મણી મંદિર સહિતના સ્થળે જવા માટે પ્રવાસીઓ માટે પાલિકાએ દર્શન બસ સેવા શરૂ કરી હતી પ્રવાસીઓની સુવિધા માટે પંચાયતના સમયથી દ્વારકા દર્શન નામની માત્ર સો રૂપિયા ટિકિટવાળી બસ ચાલે છે તે બસ હવે બંધ થતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ખાનગી ટ્રાવેલ્સની ટિકિટના દર પ્રવાસીઓ માટે ખૂબ જ મોંઘા પુરવાર થઈ રહ્યા છે તો બીજી તરફ પાલિકાનું કહેવું છે કે બસો વર્ષ બે હજાર અગિયારથી ચાલતી આવે છે અને હાલ બંને બસના એન્જિનમાં ખરાબી હોવાથી આ સેવા બંધ કરાઈ છે વહીવટદાર શાસન હોવાથી ઝડપી નિર્ણયો ન આવતા હોવાથી આ અંગે પ્રોસેસ ચાલુ છે પ્રવાસી અને સ્થાનિકો જલ્દીથી દર્શન બસ સેવા ચાલુ કરવા માંગ કરી રહ્યા છે જેથી લોકોને સુવિધા મળી રહે અને મોંઘા ભાડાના દર ચૂકવવા ન પડે ત્યારે હવે આ અંગે શું ચુકાદો આવે છે તેની રાહ જોવાની રહેશે આવી જ લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝ જોવા માટે જોતા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ